નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા આશાબા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસ્તવ વિદ્યાની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં સબ્જેક્ટ ઇંગ્લિશ, તો દરેક વિદ્યાર્થી આ ઇંગ્લિશ પ્રાઇમર કાઢશે, સાથે ફેસબુક પણ કાઢશે. આજે આપણે યુનિટ 3 વ્હીકલ્સ. વ્હીકલ્સ એટલે શું થાય? તો કે વાહન. તો કે V E H I C L E S, વ્હીકલ્સ એટલે વાહન. તમે સેમા બેસીને જો કે બહારગામ જવું હોય, કઈ જગ્યાએથી બીજે જગ્યાએ જવું હોય તો આપણે વાહનમાં બેસીને જઈએ ને, એવી જ રીતે જુઓ તમે આ પેજ કાઢો, પેજ નંબર 14. એમાં તમને દરેક અલગ અલગ ચિત્ર આપેલા છે, સ્પેલિંગ અને ઉચ્ચાર આપેલા છે. આપણે અમુકમાં શોર્ટ પણ આપેલા છે, અમુકમાં નથી આપેલું. એટલા માટે હું તમને અહીંયા જે લખાવી તમારે ફેસબુકમાં લખવાના રહેશે. તો ચલો, તમે દરેક વિદ્યાર્થી ફેસબુક કાઢશે અને આ પ્રાઇમર બુક પણ કાઢશે. આ ફેસબુકમાં અત્યારે દરેક વિદ્યાર્થી સ્પેલિંગ ઉચ્ચાર મારી સાથે લખશે અને સાથે સાથે બોલતે જશે. તો પહેલું ચિત્ર સેમ છે, તો કે કાર. સી એ આર, કાર. કાર એટલે મોટર. ઓકે, સ્પેલિંગ છે નીચે લીટી કઢાડી લખવાના છે, ઉચ્ચાર એના ઉપર લીટી કઢાડી. બીજું ચિત્ર સેમ છે, તો કે બસ. બસ માં બેસી આપણે જઈએ છીએ ને બીજે નામ, બસ. બી યુ એસ, બસ એટલે બસ. ત્યાર પછી ત્રીજું ચિત્ર, વેન. વી એ એન, વેન એટલે વેન. વ્યવસ્થિત સ્વચ્છ અક્ષરે લીટી આપીને ફરજિયાત લખવાનું રહેશે આપણે ફેસબુકમાં. જે ડબલ ઇ પી, જીપ. જીપ એટલે જીપ. નેક્સ્ટ, બોટ. બી ઓ એ ટી, બોટ. બોટ એટલે હોડી. સી એ એચ આઈ પી, સીપ એટલે વાહન. નેક્સ્ટ, ટોમસ. ટી ઓ એન જી એ, ટોંગા એટલે ઘોડાગાડી. નેક્સ્ટ, ટ્રક. ટી આર યુ સી કે, ટ્રક. ટ્રક એટલે શું થાય? ખટારો. નેક્સ્ટ, ટ્રેન. ટી આર એ આઈ એન, ટ્રેન એટલે રેલગાડી. નેક્સ્ટ, બાયસિકલ. બી આઈ સી વાય સી એલ ઈ, બાયસિકલ એટલે સાયકલ. સાયકલ ચલાવો છો બધા? તમને જો ચિત્ર જોઈને વાહનના નામ તો બધા ક્યાં આવડે છે, પણ આપણે એના સ્પેલિંગ પાકા કરવાના છે જેથી યાદ રહે. ત્યાર પછી સ્કૂટર. એસ સી ડબલ ઓ ટી ઈ આર, સ્કૂટર એટલે સ્કૂટર. નેક્સ્ટ, રિક્ષો. આર આઈ સી કે એસ એચ એ ડબલ, રિક્ષો એટલે રિક્ષા. નેક્સ્ટ, એરપ્લેન. A I R P L A N E, આપણને શું કીધું છે? એરપ્લેન. એરપ્લેન એટલે વિમાન. નેક્સ્ટ, હેલિકોપ્ટર. H E L I C O P T E R, હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ દરેક સ્પેલિંગ તમારી ફેસબુકમાં લખીને પાકા કરવાના રહેશે વ્યવસ્થિત. મેં જે પ્રમાણે જો સ્પેલિંગ ઉચ્ચારણ લખ્યા છે તેવી જ રીતે તમારે વ્યવસ્થિત રીતે આપી લખ. હવે જુઓ, આ ઇંગ્લિશ પ્રાઇમર પેજ નંબર 14 ઈ તમને આ ફેસબુકમાં મેં તમને લખવા મળ્યું. હવે પેજ નંબર 15 ઉપર શું છે? તો કે એમાં તમને શું સૂચના, બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાહનોના નામ લખો. વાહનોના નામ એટલે આપણે ઇંગ્લિશ છે, તો આપણે ગુજરાતીમાં લખવાના નહીં. વાહનોના અહીં તમને જે બોક્સ આપેલું છે એમાં સ્પેલિંગ આપેલા છે. તો પહેલું ચિત્ર શેનું છે?
જી તેનો સ્પેલિંગ લખવા માટે તો કે જો તો જીતનો સ્પેલિંગ છે તો કે આ લાસ્ટ તો Z ડબલ E P એવી રીતે દરેક ચિત્રના સ્પેલિંગ તમારે લખવાના રહેશે પેજ નંબર 15 તમારે પૂર્ણ કરવાનું રહેશે હવે પેજ નંબર 16 ઈ તમને શું છે તો કે એમાં શું સૂચના આપે તો કે વાહનોના નામોને યોગ્ય ચિત્ર સાથે જોડો તો અહીં દરેક તમને અલગ અલગ ચિત્ર આપેલા છે વચ્ચે તમને સ્પેલિંગ આપેલા છે જો એક તમને એક્ઝામ્પલ આપેલું છે ચિત્ર સાઈનું છે ખટારો એટલે કે ટ્રક તો ટ્રક નું ચિત્ર છે એ આપણે તેનો સ્પેલિંગ ગોતવાનું રહેશે તમે બધા એ સોચશો ને તમારા હોમવર્ક માં કરવાનું રહેશે પેજ નંબર 15 અને 16 સરસ મજાના ચિત્ર પહેલા વ્યવસ્થિત જોવાના અને એના જોડતા વ્યવસ્થિત એ યોગ્ય ચિત્ર સાથે જોડવાના રહેશે હવે પેજ નંબર 17 માં શું છે તો કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ તો આ સરસ મજાનું જો તમે બોટ નું ચિત્ર આપેલું છે એક બોય છે એ બોટ લઈને જાય છે જો નાવ બરાબર પાણીમાં હવે નીચે તમને એક જો કવિતા સરસ આપેલી છે રો 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 યુઅર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ મેરીલી 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 લાઈફ ઇઝ બટ અ ડ્રીમ આ વ્યવસ્થિત તમારે કવિતા ગાવાની છે પેજ નંબર 15 16 અને 17 દરેક વિદ્યાર્થીને પૂર્ણ હોવા જોઈએ દરેક વિદ્યાર્થી આ પ્રાઇમરી બુકમાં પેજ નંબર 17 સુધી દરેકને પૂર્ણ હોવા જોઈએ હવે એક વાર દરેક વિદ્યાર્થી મારા સાથે સ્પેલિંગ બોલશે અને પોતાની ફ્રેન્ડ બુકમાં આ સ્પેલિંગ ઉચ્ચાર પૂર્ણ કરેલા હોવા જોઈએ તો ચલો બોલો સી એ આર કાર એટલે મોટર બી યુ એસ બસ એટલે બસ વી એ એન વેન એટલે વેન જે ડબલ ઈ પી જીપ એટલે જીપ નેક્સ્ટ બી ઓ એ ટી બોટ એટલે ઘોડી એસ એચ આઈ પી શીપ એટલે વાન ટી ઓ એન જી એ તોંગા એટલે ઘોડા ટી આર યુ સી કે ટ્રક એટલે ખટારો ટી આર એ આઈ એન ટ્રેન એટલે રેલગાડી વી આઈ સી વાય સી એલ ઈ બાયસિકલ એટલે સાયકલ એસ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર એટલે સ્કૂટર આર આઈ સી કે એસ એચ એ ડબલ રિક્ષો એટલે રિક્ષો આ લાસ્ટ ત્રણ સ્પેલિંગ છે એ થોડા મોટા છે તો એને આપણે શું કરવાનું હાફ હાફ કરીને પાકા કરવાના જેથી યાદ રહી શકે એ આઈ આર પી એલ એ એન ઈ એરપ્લેન એટલે વિમાન નેક્સ્ટ એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર તો દરેક વિદ્યાર્થીએ યુનિટ 3 સુધી તે પોતાની ઇંગ્લિશ પ્રાઇમર બુકમાં પૂર્ણ થયેલું હોવું જોઈએ તેમજ ફેક બુકમાં પણ આ દરેક સ્પેલિંગ લખીને પાકા થયેલા હોવા જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું થેન્ક યુ